મિત્રો, આગળના વિડીયોમાં આપણે ક્રિએટ કંપની કઈ રીતે કરવી એ શીખ્યા સ્માર્ટ પ્લસ 9.0 કેપીસીટેક સોફ્ટવેરમાં. હવે મિત્રો, આપણે જોશું એકાઉન્ટ કઈ રીતે બનાવવા. આ સોફ્ટવેરમાં એક અદ્યતન સુવિધા છે કે એકાઉન્ટના ગ્રુપમાં ઓટોમેટિક એકાઉન્ટ આપણે જ્યારે બનીએ ત્યારે એનું ગ્રુપ ઓટોમેટિક સિલેક્ટ થાય છે. જેમ કે અહીં આપણે જમણી બાજુ મેનુ જોઈએ છીએ તો એમાં એકાઉન્ટ ઉપર ક્લિક કરીશું. એમાં એડ્રેસ બુક આવશે, એટલે કે એકાઉન્ટ બુક આખી જેટલા બી એકાઉન્ટ છે એ એની આખી એડ્રેસ બુક છે. અહીં મિત્રો આપણે જોઈએ કેશ, સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી, આ જે એકાઉન્ટ છે બધા ખરા એ બધા બાય ડિફોલ્ટ અંદર સોફ્ટવેરમાં ઇનબિલ્ટ જ છે, જેથી આ એકાઉન્ટમાં કોઈ તમે સુધારો વધારો કરી શકશો નહીં. બરાબર, માની લો કે હવે આપણે કોઈ એકાઉન્ટ બનાવવું છે કોઈ કંપની કે જેના જોડેથી તમે માલ ખરીદો છો, તો એના માટે ન્યૂ પર જઈશું. એમાં સપ્લાયર સિલેક્ટ કરવાનું ને એમાં નેક્સ્ટ. માની લો કે અહીં કોઈ કંપનીનો માલ તમે લો છો, ખરીદો છો, કંપનીનું અહીંયા નામ આવશે. ઓકે, જો મિત્રો અહીંયા એક ધ્યાન રાખવા જેવી બાબત છે કે એ સન્ડ્રી ક્રેડિટર્સ છે, ઓકે, જેના જોડેથી આપણે માલ લઈએ છીએ. કંપની લિમિટેડ છે. જો હવે એનો તમે જીએસટી નંબર પણ અહીં લખી શકો છો, એનો મોબાઈલ નંબર પણ લખી શકો છો. જો તમે મોબાઈલ નંબર લખશો અહીંયા તો ઓટોમેટિક અહીં એનું પરચેસ બિલ જે આપણે અહીંયા એન્ટ્રી કરીશું એ ત્યાં એની સામે સેવ થઈ જશે અને સીધો એસએમએસ એ પાર્ટી અથવા તો એ કંપનીને જતો રહેશે. અહીં આપણે સેમસંગ કંપની લિમિટેડ બનાવ્યું, સન્ડ્રી ક્રેડિટર્સ ઓટોમેટિક આવી ગયું. ઓકે, હવે આને આપણે સેવ કરીશું. અહીંયા એકાઉન્ટનું પિક્ચર પણ તમે લઈ શકો છો અથવા તો એનો બારકોડ પણ લઈ શકો છો. માની લો કે સેમસંગ કંપની છે અને એનો કોઈ પિક્ચર લેવો હોય ફ્રીજનો અથવા તો ટીવીનો, તો તમે અહીંયા બ્રાઉઝ કરીને લઈ શકો છો, અથવા તો એ વ્યક્તિનો ફોટો કે જે કંપની ચલાવે છે. ઓકે, તો આ તમે આને અહીંયા સેવ કરીશું આપણે. સેવ. અહીં જુઓ મિત્રો, પેજ ડાઉન અને પેજ અપ એમાં જુઓ. ડાઉન કરશું તો અત્યારે તો કોઈ છે નહીં, પણ પેજ અપ કરીશું તો અહીં જેમ જેમ એકાઉન્ટ બનતા જશે તેમ નેક્સ્ટ અને પ્રીવિયસ અહીં બતાવતા જશે. ઓકે, ચલો હવે ફરીથી નવું બીજું એક એકાઉન્ટ કરીએ. જો અહીંયા મિત્રો લિસ્ટમાં આવી જશે સેમસંગ કંપની લિમિટેડ સન્ડ્રી ક્રેડિટર્સમાં. ઓકે, હવે કોઈ આપણે કસ્ટમરનું બનીએ તો કસ્ટમરમાં નેક્સ્ટ અહીં હિતેશ પટેલ નામનો કોઈ કસ્ટમર છે તો એનું બનીએ છીએ તો ઓટોમેટિક ગ્રુપે એનું સન્ડ્રી ડેબિટર્સ લઈ જશે. ઓકે, અને આ જ ગ્રુપ હવે લિસ્ટમાં આવી જશે. બરાબર, માની લો કે કોઈ તમને એકાઉન્ટ મળતું નથી તો અહીંયા એનું તમે નામ લખશો જેમ કે હિતેશ અને એન્ટર આપશો તો અહીંયા એનું નામ આવી જશે. જુઓ તમે, ઠીક છે, અહીંયા એની ઓપનિંગ બેલેન્સ જો શરૂઆતની કોઈ બાકી પેમેન્ટ હોય તો તમે લઈ શકો છો. ઓકે, પછી તમે અપડેટ પણ કરી શકો છો. માની લો કે અહીંયા સિટીનું નામ લખવું છે તમારે તો અમદાવાદ, અને એ ગ્રુપને આપણે અપડેટ કરી શકીએ છીએ, એ એકાઉન્ટને આપણે અપડેટ કરી શકીએ છીએ. ઓકે, તો મિત્રો આ થઈ ગયું નવું ક્રિએટ એકાઉન્ટ કઈ રીતે બનાવવું. ફરીથી એક વખત ન્યૂ, કસ્ટમર છે, સપ્લાયર છે, બેંક છે, એક્સપેન્સ છે, ઇન્કમ છે કે તમારો એમ્પ્લોય છે, તો એ રીતે તમે બની શકો છો. હવે માની લો કે એક્સપેન્સનું બનાવવું છે અથવા તો બેંક એકાઉન્ટનું, તો બેંક ઉપર ક્લિક કરીશું, નેક્સ્ટ આપીશું. અહીં આપણે લખશું SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ, તો ઓટોમેટિક એનું ગ્રુપ આવી ગયું બેંક એકાઉન્ટ અને એને સેવ આપી દઈશું. ઓકે, ફરીથી ગ્રુપ બનીએ, ન્યૂ એક્સપેન્સ, નેક્સ્ટ તો એક્સપેન્સ ઇનડાયરેક્ટ એડમિન આવી ગયું.
અહીંયા આપણે લખીએ એક્સપેન્સ કે પેટ્રોલ એલાઉન્સ, ગ્રુપ ઓટોમેટિક બને છે એટલે તમારે ડાયરેક્ટ અહીંયાથી સિલેક્શન રાખવાનું એમ ગ્રુપ. તો આ ગ્રુપ એમ્પ્લોયનું જશે, જેમ કે રાજેશ, તો આ એક આપણો એમ્પ્લોય છે જેને આપણે સેલરી કરવાની હોય અથવા પગાર કરવાનો હોય. ઓકે, તો અહીં બધા જ ટોટલ ગ્રુપ વાઇઝ એકાઉન્ટ આવી જશે. દેખાય છે મિત્રો આ બધા? તો આ વાત થઈ આપણે આ વિડીયોમાં નવું એકાઉન્ટ કઈ રીતે ક્રિએટ કરવું. આપે મને શાંતિથી સાંભળ્યો એ બદલ ફિસીટેક સોફ્ટવેરનો ખૂબ ખૂબ આભાર, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.